નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તનય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે ગયા સેશનની અંદર પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે પાણીનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જોઈ ગયા. હવે આપણે જોઈએ અન્ય પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ. તો હવાનું પ્રદૂષણ એ પણ આજે એક ઘણી મોટી સમસ્યા બની ગઈ છે. પહેલા તો એને ફેલાવર સેનાથી ફેલાય છે, બરાબર? એ કારણો એના કયા છે? તો પહેલું તો છે ઉદ્યોગ, બરાબર? ઘણા બધા ઉદ્યોગો અત્યારે આપણે જોયું કે ઉદ્યોગોનો પ્રમાણ ઘણો બધો વધી ગયો છે. તો આ ઉદ્યોગો છે એ શું કરે છે? તો કે પોતાનો જે ધુમાડો છે, કારખાનાઓનો જે ધુમાડો છે એ હવામાં છોડે છે અને એની અંદર ઘણા બધા એવા ઝેરી વાયુઓ, ગેસ હોય છે જે હવામાં અન્ય વાયુઓ સાથે ભળે છે અને આખું વાતાવરણ છે એ પ્રદૂષિત કરે છે. ત્યાર પછી જોઈએ તો ખનિજ તેલ. કે ભાઈ, આજના સમયમાં ખનિજ તેલ છે એનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. જેમ કે પેટ્રોલ, ડીઝલ વગેરેથી ચાલતા વાહનો, ત્યાર પછી કારખાનાઓમાં પણ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય છે. તો આ બધું, આ પેટ્રોલ અને ડીઝલ લેવા ખનિજ તેલ છે એ શું કરે છે? તો કે એ પ્રોસેસ દરમિયાન એમાંથી ધુમાડો નીકળે છે અને એની અંદર ઘણા બધા ઝેરી વાયુઓ અને આપણને શ્વાસ લઈએ અને એની વાયુ જે છે આપણામાં જાય, બરાબર? શ્વાસ દરમિયાન આપણા પેટમાં જાય ત્યારે આપણને ઘણું બધું નુકસાન કરતા હોય છે. તો આવા જે વાયુઓ છે એ હવામાં પોતાનો ધુમાડો જે છે એ ફેલાવે છે, જેવો કે નાઇટ્રસ ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાઇરિન અને કાર્બન ડાયોક્સાઇડ. આવા બધા વાયુઓ છે એ હવામાં ભેળવે છે અને હવાને પ્રદૂષિત કરે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને આજે જોઈએ તો જંગલો જે છે એ પણ મોટા ભાગમાં કપાઈ રહ્યા છે. જંગલો છે એ ઓછા થતા જાય છે કારણ કે એના વૃક્ષો છે એ માણસો કોઈ ઉપયોગમાં લેવા માટે વૃક્ષને કાપી રહ્યા છે અને સામે નવા વૃક્ષો ઉગાડતા નથી, જેથી કરીને જંગલમાં ઘટાડો થાય છે અને જંગલમાં ઘટાડો થવાથી શું થાય છે? તો કે વાતાવરણ પ્રદૂષિત થાય છે. જેમ કે આપણે આગળ જોઈ ગયા, કાર્બન ડાયોક્સાઇડ છે એ વૃક્ષો છે એ પોતે લે છે. તો હવે વૃક્ષો ઓછો થઈ જાય, વૃક્ષો ઓછા થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી એક્સેપ્ટ કરે છે એ બંધ થઈ જાય, જેથી કરી અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. તો આ જ રીતે વૃક્ષો કાપવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવામાંના જે ધૂળના રજકણો છે એ ઉડીને ભળે છે અને વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ જેવો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કે જેને આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ, આ વાયુ છે એનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થાય છે. મિત્રો, આપણે ગયા સેમિસ્ટરની અંદર ગ્લોબલ વોર્મિંગ વિશે ખૂબ ઘણી બધી ચર્ચા કરી ગયા છે. એ વૈશ્વિક તાપ વૃદ્ધિ છે, આપણે જોઈએ છે કે દર વર્ષે તાપ જે છે, તડકો જે છે એમાં વૃદ્ધિ થતી જાય છે અને ગરમીમાં ખૂબ વધારો થતો જાય. તો આનું કારણ શું છે? મેઇન કારણ એ જ છે કે વૃક્ષો છે એ કપાતા જાય છે, વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે, જેથી કરીને વાતાવરણમાં CO2 ભળે છે અને એ ગરમી આપવા ખૂબ મોટો એનો ફાળો છે. હવાના પ્રદૂષણથી કેવા રોગો થાય છે? આપણે આગળ પાણીના પ્રદૂષણમાં જોઈ લો, કોલેરા છે, ઝાડા ઉલટી છે, બરાબર, વગેરે થાય છે. તો અહીંયા હવાનું જો પ્રદૂષણ થાય અને આપણા શ્વાસની અંદર ખરાબ હવા જાય તો કેવા રોગો થાય આપણને? તો કે ફેફસાની બીમારી થાય. શું થાય? ફેફસાની બીમારી થાય, ત્યાર પછી દમ અને હાંફણ જેવા રોગો થાય છે. જો ઘણી વખત ઉનાળામાં ખૂબ ગરમી હોય છે, બરાબર, ત્યારે આપણને શું થાય? એકદમ આપણને શ્વાસ ચડી જતો હોય એવું લાગે, એકદમ આપણે શ્વાસ ટૂંકા લેવા માંડીએ છીએ. પરંતુ જો હવા છે એ અશુદ્ધ હોય તો પણ આપણને શ્વાસની તકલીફ થવા લાગે છે. જેમ કે આપણે કોઈ પણ એક બંધ ઓરડામાં આપણે પુરાઈ લઈએ અને 5 થી 6 કલાક કે 12 થી અવર જવર હવાની ન થતી હોય તો આપણને કેવું ગૂંગળામણ થવા લાગે છે, થાય છે ને એવું? પરંતુ આ જ રીતે હવા જો પ્રદૂષિત હોય અને એ જ આપણે શ્વાસમાં લઈએ, કોઈ મોટા શહેરોમાં જઈએ
નથી બરાબર તો આ પીયુસી પીયુસી નો કડક અમલ કરવો જોઈએ અત્યારે આપણે જોઈએ તો ઘણા લોકો એવા છે આમ જોઈએ તો 50% થી વધારે વ્યક્તિઓ એવા છે કે પોતાની પાસે જે ગાડી છે જે વાહન છે એનું પીયુસી એની પાસે હોતું નથી અથવા તો હોય તો પછી બીજી વખત રિન્યુ જ્યારે કરાવવાનું હોય ત્યારે લોકો કરાવતા નથી તો સરકારે ખાસ આ પીયુસી જે છે એનો કડક અમલ કરાવવો જોઈએ તો આવા બધા ઉપાયો જે છે કે જેનો આપણે ખૂબ જ ધ્યાન રાખીએ અને બીજા પાસે રખાવીએ તો હવાનું પ્રદૂષણ છે એ સાવ તો ન અટકાવી શકે પણ એમાં ધીમે 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 ઘટાડો કરી શકે તો મિત્રો હવે આપણે આગળ છે એ ભૂમિનું પ્રદૂષણ વિશે ચર્ચા કરવાની છે પણ આગળના સેશનમાં અસ્તુ જય મામાદેવ